હવે પૂજ્ય શ્રી રણછાડજીના ઉપદેશ પ્રજ્ઞાબોધમાં હિતાર્થી પ્રશ્નો ભાગ બીજો, તેમાં ગાથા દસમી. હવે જિજ્ઞાસુ એને એક પ્રશ્નો પૂછ્યા અને એનો જવાબ આત્માને હિતરૂપ એવો જ્ઞાની ગુરુ આપ્યો. હવે જિજ્ઞાસુએ છેલ્લું શું કહ્યું કે મને કંઈ એવો ક્રમ બતાવો કે હું ત્રિવિધ તાપની આ બળતરાથી બહાર આવું અને જગતમાં બધા મોરપી મદિરા વડે બધા મૂંઝાઈ રહ્યા, હું મૂંઝાઈ ગયો છું, મને કોઈ સત બતાવનાર નથી, એક આપના સિવાય મને સાચું માર્ગદર્શન કોણ આપી શકે, માટે આપ મને સત્ય માર્ગદર્શન આપો. તેના પ્રત્યુત્તરમાં કરુણાની મૂર્તિ, કરુણા સાગર એવા પ્રભુ કરુણા કરીને રાનું તારતમ્ય દર્શાવે છે. બોધ દશાનું તારતમ્ય એ તરતમતા, એટલે થી જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય અને અંતે કેવળ જ્ઞાન પામી જીવનો મોક્ષ થાય. તેના માટે સંક્ષેપમાં ક્રમપૂર્વક શ્રી યશવ વિજયજી રચિત આઠેય યોગ દ્રષ્ટિ સજ્જાની અત્રે સમજ આપે છે ટૂંકામાં, કે અનાદિતી મિથ્યાત્વી એવો જીવ એને કેમ આગળ વધતા વધતા ઠેઠ મુક્તિ સુધી પહોંચવું એનું માર્ગદર્શન આપે છે. કરુણા મૂર્તિ કરી કરુણા બોધ દશા દર્શાવે છે, કરુણા મૂર્તિ કરી કરુણા બોધ દશા દર્શાવે છે, સંક્ષેપે આઠે દ્રષ્ટિને ક્રમે કરી સમજાવે છે, સંક્ષેપે આઠે દ્રષ્ટિને ક્રમે કરી સમજાવે છે. કરુણાની મૂર્તિ એવા પ્રભુ કરુણા કરીને બોધ દશા દર્શાવે છે, સંક્ષેપે સંક્ષેપમાં આઠે દ્રષ્ટિને ક્રમે કરી સમજાવે છે. આઠેય દ્રષ્ટિઓ જે આપણે રોજે બોલીએ છીએ એને હવે ક્રમપૂર્વક સમજાવે છે. પહેલી દ્રષ્ટિ છે તે મિત્રા દ્રષ્ટિ. મિત્રા દ્રષ્ટિ હિત વરસાવે સદગુરુ યોગ કરાવી દે, મિત્રા દ્રષ્ટિ હિત વરસાવે સદગુરુ યોગ કરાવી દે, દ્વેષ તજી જીવ વંદન દાને યોગ બીજ ઉલ્લાસે લે. મિત્રા દ્રષ્ટિ હિત વરસાવે સદગુરુ યોગ કરાવી દે, દ્વેષ તજી જીવ વંદન દાને યોગ બીજ ઉલ્લાસે લે. આ મિત્રા દ્રષ્ટિ જે છે તે આત્માનું સામોહિત છે એવો બોધ આપે સદગુરુ, અને સદગુરુનો યોગ કરાવી દે. એટલે જ્યારથી સાચા આત્મજ્ઞાની સત્પુરુષનો યોગ થાય ત્યારથી તે પહેલી દ્રષ્ટિમાં આવ્યો ગણાય. યોગ એટલે ખાલી આમ મળી ગયા એમ નહીં, ખરેખર યોગ કોને કહ્યો તેને યોગ અયોગ એમ કહ્યું. વિષય વિકાર સહિત જે રહ્યા મતિના આયોગ પરિણામની વિષમતા તેને યોગ અયોગ એ નહીં, પણ ખરેખર સત્પુરુષ મળ્યા અને એના પ્રત્યે અત્યંત ભક્તિ જાગી અને એ કહે તેમ એ કરવાનું એને ચાલુ કરી દીધું તો એ પહેલી મિત્રા દ્રષ્ટિમાં આવી ગયો. હા, પહેલી દ્રષ્ટિમાં કેટલા બધા ગુણો આવે એ તો જ યોગ બને, અને એ બી બધા જ આપણને અહીંયા જે આઠ દ્રષ્ટિમાં સમજાવ્યા છે એ અહીંયા બે ગાથાથી સંક્ષેપમાં આપણને બતાવે છે કે કેવા કેવા ગુણો પહેલી દ્રષ્ટિમાં આવેલા જીવમાં હોય છે તે બતાવે. હવે એ આપણે જ્યારે જોઈએ છે ત્યારે આપણને લાગશે કે હજુ આપણે તો ઘણા દૂર છીએ, હજુ પહેલી દ્રષ્ટિમાં નથી. તો જ્ઞાન આત્મજ્ઞાન તો પાંચમી દ્રષ્ટિમાં થાય, તો કેટલું દૂર છે એ ખ્યાલ આવશે. એટલે મિત્રા દ્રષ્ટિ હિત વરસાવે સદગુરુ યોગ કરાવી દે, દ્વેષ તજી એટલે પહેલી દ્રષ્ટિમાં અભય દ્વેષ અખેદ એટલે દ્વેષ ભાવ હોય, દ્વેષ તજી જીવ વંદન સત્પુરુષના વંદન કરે અને દાન લોભ કસાય છોડીને દાન આપે, અને યોગના બીજ જે છે તે ઉલ્લાસ ભાવતી લે છે. યોગના બીજ વગેરે શું છે એ સમજાવે છે. એટલે
पहली मित्रा दृष्टि, जयरे जीव ने साचा आत्मा अनुभवी सदगुरु नो योग थाय त्यारे ते मित्रा दृष्टि में आव्यो गणा, खरो योग था ए रीते एनी आज्ञाए वर्ते तो ते जीव मित्रा दृष्टि में आव्यो गणा। अने सदगुरु मोक्ष नो मार्ग बतावनार होवाथी एज खरा साचा मित्र छे। तेथी भव्य जीवनु हित केम थाय तेवा बोधनी ते सद्गुरु वर्षा करे छे, केले के शिष्यना कल्याण करवा माटे एने हितकारी उपदेश आपे छे। ते बोधने पामी आत्मार्थी एवो ते जीव पण सर्व प्रत्ये अद्वेष भाव लावी श्री भावाचार्यनी विनयपूर्वक वंदना करे छे। ले सत्पुरुषनो बोध ए शिष्यमां परिणमे, तेथी आत्मा जीव सर्व प्रत्ये अद्वेष भाव लावे, कोई ना प्रदेश द्वेष न करे। अने भाव थी जे आचार्य छे एवा नानी पुरुषनी ते विनयपूर्वक वंदना करे छे, तथा एवा नानी पुरुषने आहार औषध आदि दान आपी उल्लासपूर्वक योगना बीजने तेमनी पासेथी ग्रहण करे छे। એટલે એમની તન મન ધનથી એમની સેવા કરે નાની પુરુષની, અને એમની પાસેથી યોગના બીજને ગ્રહણ કરે। યોગ શું? મોક્ષેણ યોજના તિથિ યોગ। એટલે જે સાધનો આત્માને મોક્ષની સાથે જોડે, હા, એનું નામ યોગ। એટલે જે સાધનો આત્માને મોક્ષની સાથે જોડે अथवा समकित प्राप्त करावे ते बधा योग कहेवाय छे। जोड़ाण, योग एटले जोड़ाण। ते योगना बीज मुख्यत्वे त्रण छे, तेमा पहेलू श्री जिनेश्वर वितराग देव ने संसार सुखनी इच्छाथी रहित थई मात्र मोक्षार्थे निष्काम भावे वंदन करवा ते योगनो प्रथम बीज छे। ने वितराग प्रभु ने के सदगुरु ने कोई पण संसार सुखनी कामना नहीं, मात्र आत्मार्थ मात्र मोक्ष अभिलाष राखी निष्काम भावे विनयपूर्वक एवा सत्पुरुषना वंदन करवा ते योगनु पहलू बीज छे। पछी बीजू शू? तो के जे भावाचार्य एवा ज्ञानी पुरुष छे एनी सेवा, एटले एमनी आज्ञा उठावी, તે બીજું યોગનું બીજ છે। તેમજ સાચો વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થવાથી મારા જન્મ મરણ કેમ નાશ પામે એવો જે ભાવ ઉપજવો તે યોગનું ત્રીજું બીજ અથવા લક્ષણ કહેવામાં આવે છે। એટલે પહેલાં તો જ્ઞાનીનો યોગ થવો, યોગ થયે એના ઉપદેશ વડે એમાં એવી યોગ્યતા આવે કે પહેલાં તો એનો વિનય કરે, વિનય કર્યા પછી એમની આજ્ઞા ઉઠાવે, આજ્ઞા ઉઠાવ્યા પછી એનો એટલો ઉત્કૃષ્ટ વૈરાગ ભાવ ઉત્પન્ન થાય કે હવે મારા જન્મ મરણ કેમ નાશ પામે એનો મને ઉપાય બતાવો। એટલે આ ત્રણ યોગના પહેલા બીજ છે। મિત્રા દ્રષ્ટિ હિત વરસાવે સદગુરુ યોગ કરાવી દે દેશત જી જીવ વંદન દાને યોગ બીજ ઉલ્લાસે લે। સદગુરુ પાસેથી આવા યોગના બીજ તે એમની સેવા કરી તન મન ધનથી આહાર ઔષધ આદિ દાન વગેરે ગમે તે એમના વિનય કરી ને એમની પાસેથી આવે યોગના બીજને તે ગ્રહણ કરે છે, સાચો જિજ્ઞાસુ। હવે ગાથા 11મીમાં પણ એ મિત્રા દ્રષ્ટિનું જ વર્ણન કરે છે। તૃણના ભડકા સમો બોધ ત્યાં અસર રહે ના પછી ઝાજી અપૂર્વ કરણની નિકટ જતો જીવ મોહનિંદ બનતી આછી સદગુરુ યોગે યોગય વંચક બોધ બળે અવ્યક્ત બને વ્રત પણ પાળે શુભ કાર્યોમાં ખેદ ધરે ના પ્રબળ મને। તૃણના ભડકા સમોબોધ્યા, એટલે મિત્રા દ્રષ્ટિ જે પહેલી દ્રષ્ટિ છે એમાં આવેલા જીવનું બોધ બળ કેવું હોય? તૃણના અગ્નિ જેવું,
घास, એટલે ઘાસમાં અગ્નિ નાખવાથી ભડકો થાય એકદમ, અને પછી તરત જ ઓલવાઈ જાય, પછી કાંઈ રહે નહીં, બધું બળીને ભસ્મ થઈ જાય. તેમ સત્પુરુષના બોધની તેને તાત્કાલિક અસર ખૂબ થાય. આ મિત્રાદિષ્ટિમાં આવેલા જીવને એકદમ ભાવમાં ઉભરો આવે અને પછી તે લાંબા સુધી સમય સુધી ટકી રહેતો નથી, જતો રહે છે. એટલે તૃણના ભડકા સમો બોધ ત્યાં અસર રહે ના, પછી જાજી એ બોધની અસર જાજી નથી રહેતી. પણ અપૂર્વ કર્ણની નિકટ જતો જીવ, એટલે એ જીવ પહેલી દ્રષ્ટિમાં આવે યથા પ્રવર્તિકરણ સૂતો અનંતી વાર આવ્યો, પણ હવે અપૂર્વ કર્ણની નિકટ જતો જીવ મોહ નિંદ બનતી આછી, એ દ્રષ્ટિમાં આવેલો જીવ તે અનાદિકાલની દર્શન મોહની નિદ્રા એ આછી બનતા આ પ્રથમ દ્રષ્ટિવાળો જીવ અપૂર્વ કર્ણની નિકટ આવે છે. પણ ક્ષોભ સંલબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ લબ્ધિ અને કરણ લબ્ધિ એ જ્યારે પૂર્ણ કરે ત્યારે જીવ સંકિતને પામે છે. એટલે ક્ષોભસમ લબ્ધિ એટલે શું? તો કે કર્મોનો ક્ષોભસમ થતો જાય, કર્મનો ક્ષય થતો જાય સાચો માર્ગ મળવાથી, અને એનાથી વિશુદ્ધ લબ્ધિ પ્રગટે એટલે આત્માની વિશેષ વિશેષ ભાવ સુધી વધતી જાય, અને પછી સદગુરુનો યોગ થાય ત્યારે એને એનો બોધ જે મળે એમાં તન્મયતા થાય, લીનતા થાય, એ દેશના લબ્ધિ સત્પુરુષની દેશના મળે ને એને એ આરાધે. ત્યાર પછી પ્રાયોગ લબ્ધિ એટલે એ આજ્ઞા સત્પુરુષની આરાધતા આરતા એને કર્મોની સ્થિતિ એ કોડાકોડીની સાગરોપની અંદર આવી જાય, એનાથી વિશેષ નહીં, અને નવા કર્મ બાંધે તે પણ એનાથી વધારે ન બાંધે, એ કોડાકોડી સાગરોપની અંદરના જ બાંધે, એ પ્રાયોગ લબ્ધિ. અને ત્યાર પછી કરણ લબ્ધિ, કરણ ત્રણ હોય છે, એના પાછા ત્રણ ભેદ, એ પાંચમી કરણ લબ્ધિના ત્રણ ભેદ છે, તેથા પ્રવર્તિકરણ, અપૂર્વ કરણ ને અનિવૃત્તિકરણ. તથા પ્રવર્તિકરણ શુદ્ધ જીવ અનંતવાર આવ્યો, પણ હવે આ પહેલી દ્રષ્ટિમાં આવેલા જીવની એટલી બધી યોગ્યતા હોય કે બીજા અપૂર્વ કરણની નિકટ સુધી જઈ શકે. અપૂર્વ કરણ ના અહમ ભાવ અને મમત ભાવ ને લીધે રાગ દેશ મિથ્યાત્વની ગ્રંથિને છેદે એવો ભાવ પૂર્વે કોઈ વાર જીવને આવ્યો નથી, તેવો અપૂર્વ ભાવ અથવા અપૂર્વ કરણ એ કરવા માટે જે ઉત્સાહ જોઈએ તે આ પ્રથમ દ્રષ્ટિવાળાને હોય છે, અને તેથી આ મિત્રા દ્રષ્ટિના ગુણવાળા જીવને અપૂર્વ કરણની નજીકનું એવું પહેલું ગુણસ્થાન કહેવું છે. એટલે કેટલી બધી યોગ્યતા છે કે યથા પ્રવર્તિકરણથી પણ અનંતવાર આવ્યો આપણો જીવ, એનાથી આગળ વધીને અપૂર્વની નિકટ પહોંચી જાય છે. પણ આ પહેલી દ્રષ્ટિમાં આવેલો જીવ તે અપૂર્વ કરણની નિકટ સુધી આવી શકે. અપૂર્વ કરણની નિકટ જતો જીવ જ્યારે મોહ નિંદ બનતી આછી, મોહ નિદ્રા દર્શન મોહની ઊંઘ મિથ્યાત્ મુખ્યત્વે, પછી ચારિત્ર મોહની પ્રકૃતિઓ પણ મંદ પડે ત્યારે જ એ આગળ વધે છે, એમ મોહ નિંદ બનતી આછી ત્યારે અપૂર્વ કરણની નિકટ આવે, અને સદગુરુ યોગે યોગ અવંચક, પછી સદગુરુનો યોગ તેને થયો છે માટે આના મન વચન કાયાના યોગ તે અવંચક થાય છે. એટલે જ્યાં સુધી મન વચન કાયાના યોગ વંચક હોય, વંચક એટલે ઠગરૂપ હોય, બીજાને ઠગે એવા હોય, ત્યાં સુધી સદગુરુ સમીપે પણ તેને પોતાની મહત્તાનો જ વિચાર આવે છે અને અન્ય પ્રત્યે તુચ્છ ભાવ રહે છે, કેમ કે યોગ વંચક છે એટલે એને સત્પુરુષના વચનોથી લાભ ન થાય, એને તો પોતાની મોટાઈ બતાવવા કે એના પાસેથી કંઈ મેળવી લઉં અને મારું કામ કાઢું એવો જ ભાવ હોય, એટલે પોતાની જ મહત્તા એના મનમાં રહ્યા કરે, અન્ય પ્રત્યે તુચ્છ ભાવ રહે, તેની પ્રવૃત્તિ જગતને રૂડું દેખાડવા અહંભાવ સહિતની જ હોય વંચક યોગવાળાને. તેથી તે જીવ ધર્મ સાધના કરતા પણ સંસારની જ વૃદ્ધિ કરે છે. એટલે સત્પુરુષ
પાસે આવ્યા પછી બી પોતાના મન વચન કાયના એવું વંચક રાખે તો એ સત્પુરુષ પાસે આવીને પણ ધર્મ સાધનામાં કરતા છતાં સંસારની જ વૃદ્ધિ કરે, પણ સદગુરુનો યોગ થયા પછી તેના બોધ બળે અવ્યક્તપણે પણ તેની આજ્ઞામાં તેનો મનોયોગ પ્રવર્તે તો તે યોગાવંચક થાય છે. યોગ અવંચક થાય, યોગાવંચક એટલે યોગ અવંચક બની જાય. ક્યારે? સત્પુરુષ મળ્યા પછી એના બોધ બળે, એના ભાવોમાં ફેરફાર થાય, એની આજ્ઞા ઉપાસે તો એના મનનો યોગ છે તે અવંચક બને. અને નાનીની આજ્ઞા ઉઠાવે તો એના વચન અને વંદન આદિ ક્રિયા પણ કાયા વડે વિનયપૂર્વક કરવાથી તે ક્રિયાવંચક બને છે. અને પછી સદગુરુ સાચા સત્પુરુષ હોવાથી તેની ભક્તિ કરે એટલે તેનું ફળ પણ મોક્ષ માર્ગમાં આગળ વધારનાર હોવાથી તે ફળાવંચક થાય છે. એટલે એના ત્રણેય યોગ શુદ્ધ થાય છે. એટલે અહીંયા કહ્યું સદગુરુ યોગે યોગ અવંચક, મન વચન કાયના ત્રણેય યોગ એને અવંચક થાય છે. યોગાવંચક, ક્રિયાવંચક અને ફળાવંચક એમ યોગ ક્રિયા અને ફળે ત્રણેય અવંચક થાય ત્યારે તે જીવ પ્રથમ દ્રષ્ટિમાં આવ્યો ગણાય. ભગવાનની બુદ્ધિ વંચક પણ મૂકી અને આવી રીતે જ્ઞાનીના ઉપદેશની અસર થઈને એના મન વચન કાયાનો યોગ શુદ્ધ થાય ત્યારે જે પહેલી દ્રષ્ટિમાં આવ્યો ગણાય. આ અવંચક યોગથી તેનો ભાવમળ દૂર થાય છે. આ અવંચક યોગ છેલ્લા પૂદગલ પરાવર્તનમાં વર્તતા એવા અલ્પ સંસારી જીવને પ્રગટે છે. છેલ્લું પૂદગલ પરાવર્તન એને જ આવે. જેમ સાધુને હંમેશા સિદ્ધ દશા પ્રાપ્ત કરવાનો લક્ષ્ય રહે છે તેમ આ દ્રષ્ટિમાં આવેલા જીવને મોક્ષની સાથે જોડે એવા સાધનોને આરાધવાનો જ લક્ષ્ય રહે છે. તે બીજા કાર્યમાં વધારે વાર ખોટી થતો નથી. આ દ્રષ્ટિવાળાને અદ્વેષ નામનો ગુણ પ્રગટે છે. અદ્વેષ, કોઈ પ્રત્યે દ્વેષ બુદ્ધિ નહીં, એવો ગુણ પહેલી દ્રષ્ટિમાં પ્રગટે. એટલે આનંદગંજીએ સંભવનાથ ભગવાનના સ્તવનમાં આ જ વાત કરી. સંભવ દેવત ધુર સેવો સવેરે લઈ પ્રભુ સેવન ભેદ સેવન કારણ પહેલી ભૂમિકારે અભયા અદ્વેષય ખેદ. સંભવ દેવત ધુર સેવો સવેરે. સંભવ દેવ તમે પહેલા ધુર સેવો, કે સંભવ દેવત ધુર સેવો સવેરે લઈ પ્રભુ સેવન ભેદ. એમ તે જાણીને લઈ પ્રભુ સેવન ભેદ, સેવન કારણ પહેલી ભૂમિકા કહી. અભય દે, મારું મરણ છે જ નહીં, મૃત્યુ જ નથી, તો નમે મૃત્યુ કતો ભીતિ અભય બની જાય. પહેલું અભય પદ, પછી અદ્વેષ, કોઈ પ્રત્યે દ્વેષભાવ ના આવે. અખેદ, કોઈ ધાર્મિક ક્રિયા કરતા એને થાક કે ખેદ ન લાગે, એ પહેલી ભૂમિકા છે ભગવાનની સેવાની. અહીંયા પણ પહેલી દ્રષ્ટિમાં જે આવે એને ભય ન હોય, એને કેમ કે સદગુરુ મળ્યા એટલે આત્માની શ્રદ્ધા થતાં મરણનો ભય ટળી જાય અને કોઈ પ્રત્યે દ્વેષ બુદ્ધિ ન આવે. અને અખેદ, ખેદ પણ એને ન હોય, ઉત્તમ કાર્ય કરવામાં એને થાક ન લાગે. એટલે જ્યાં કહ્યું સદગુરુ યોગે યોગ અવંચક, બોધ બળે અવ્યક્ત બને, બોધના બળે અવ્યક્ત બને એના યોગ અવંચક થાય. પછી વ્રત પણ પાળે, એટલે અહિંસા સત્ય ચૌર્ય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ યમ કહેવાય છે. તેને આ પ્રથમ દ્રષ્ટિમાં આવેલ જીવ વ્રતરૂપે ગ્રહણ કરે છે. આ દ્રષ્ટિનું યમ નામનું તે અંગ કહેવાય છે. વળી આ દ્રષ્ટિવાળાને ખેદ નામનો દોષ દૂર થાય છે. તેથી શુભ કાર્યો કરવામાં તેને ખેદ અથવા થાક લાગતો નથી. પણ આજ્ઞા અનુસાર શુભ ક્રિયા કરવામાં પ્રબળ મનોબળથી તેને ઉત્સાહ હોય છે. તે નિયમ, પહેલી દ્રષ્ટિમાં આવેલો જીવ નિયમ, પચખાણ આદિ અમુક દ્રવ્યોને ત્યાગવારૂપ દ્રવ્ય અભિગ્રહ પણ પાળે છે. તથા શુભ કાર્યોમાં તે શું કરે છે? વળી
तो के आगमना ज्ञाननु श्रवण करे छे, तेने अनुसरी वर्तमानो आदर सहित भक्ति भाव राखे छे। एटले भगवंतोए जेम आगमोमां कह्युं तेमज वर्तमानो भाव राखे छे। संसार उपरथी वैराग्य था एवा ते शास्त्रो लखावे छपावे तथा शास्त्रोनु पुष्पादि वडे पूजन करे, पहली दृष्टिमां आवेलो। बीजाने वाँचवा आपे श्री गुरुना वचनों द्वारा विस्तार पूर्वक शास्त्रना अर्थ ने समझे, श्री गुरुजी कहे तेने विस्तार थी ए शास्त्रना अर्थ ने समझे, पछी तदनुसार स्वाध्याय करे, ते संबंधी चिंतन मनन करे, पहली दृष्टि में आवेलो जी। तथा वारंवार ते ज्ञानी पुरुषना वचनों की अनुपरीक्षा करे छे, निधिध्यासन करे छे। ए बधा सम्यक दर्शन प्राप्तिना योगना बीज अथवा कारण छे। आ संकित प्राप्तिना बधा कारणों ने पहली दृष्टि में आवेलो जी सेवे छे, तेने ते भावपूर्वक सेवे छे, साचा भावती सेवे छे। तथा उत्तम महापुरुषों की कथाओ, जेम के पांच कवड़ी ने 18 फूलती कुमार पाले करेली भगवान की पूजा, अथवा शालीभद्रना पूर्वमा आवेल खीरना दाननी कथा, तथा धनी मुनिना तपनी कथा, तथा सुदर्शन शेठना शीलनी कथा वगैरह सांभळीने तेने रोमांच थाय छे के हो आ महापुरुषे केवुं जीवन जीव्या, धन्य छे बधा, एने ए वातो गमे छे पहली दृष्टिमां आवेला जीव। तथा भीड़े नानीनी आज्ञाथी कागड़ानुं मांस त्यागवाथी श्रेणी राजा बनी सम्यक दर्शन पाम्यो, एवी कथा वगैरेना श्रवणमां तेने अत्यंत उल्लास आववाथी तेना हृदयमां प्रतिदिन धर्म स्नेह वधतो जाय छे। आवा भावो पहली दृष्टि वाळाने होय छे, એટલે વ્રત પણ પાડે, શુભ કાર્યોમાં ખેદ ધરે ના, પ્રબળ મને મન પણ એને ઉત્સાહપૂર્વક આ પ્રબળ કામો કરવામાં તેનું મન લાગેલું રહે છે। તૃણના ભડકા સમો બોધ ત્યાં અસર રહે ના, પછી ઝાજી અપૂર્વ કરણની નિકટ જતો જીવ મોહ નિંદ બનતી આછી। सदगुरु योगे योग अवांचक बोध बड़े अव्यक्त बने, सदगुरु योगे योग अवांचक बोध बड़े अव्यक्त बने, व्रतपण पाड़े शुभ कार्यो मा खिद धरे ना प्रबल मने, व्रतपण पाड़े शुभ कार्यो मा ખેદ ધરે ના પ્રબળ મને। આ પ્રમાણે બે ગાથાથી પહેલી દ્રષ્ટિમાં આવેલા જીવની કેવી દશા હોય તે બતાવી, હવે આગળની 12મી ગાથાથી તારા દ્રષ્ટિ બીજી, એમાં જીવની કેવી દશા હોય છે તે બતાવશે જે આપણે આવતી